ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યો છે. તે વાયરસ અમરેલી જિલ્લામાં આવે તે પહેલા સિવિલ હોસ્પિટલ ખાતે આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરની શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા વાયરસને પહોંચી વળવા માટે હોસ્પિટલ સ્ટાફ સહિત ડોક્ટરોની ટીમ તૈયાર કરાઈ છે, જેમાં આઈસીયુ તેમજ બાળકો માટે 30 બેડોની સુવિધાઓ તેમજ બાળકોના વોર્ડમાં 100 જેટલા બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ઉપરાંત હોસ્પિટલમાં પૂરતા ડોક્ટરો પણ ઉપલબ્ધ છે. આ બાબતે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આર એમ જીતિયાએ જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસને લઈને અમરેલી સિવિલ હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ છે અને બાળકો માટે પૂરતા ડોક્ટરો પણ છે, જેથી ડરવાની જરૂર નથી. લક્ષણો જણાય તો તુરંત યોગ્ય તપાસ કરાવી સારવાર મેળવી લેવી જોઈએ. ડોક્ટર આર એમ જીતિયા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ હોસ્પિટલ, શાંતાબા મેડિકલ કોલેજ, અમરેલી. હાલ પૂરતા જે ચોમાસાની સિઝન ચાલે છે અને વરસાદ પડે છે, એના લીધે વેક્ટર બોર્ન અને માખી અને મચ્છરથી જે બીમારીઓ છે એને એપિડેમિક ખાસ કરીને ફેલાય છે. એમાં તાજેતરમાં ચાંદીપુરા વાયરસ નામનું જે મગજનો તાવ, વાયરલ એન્કેફેલાઇટિસ કહે છે, એ પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં છે. આપણા જિલ્લામાં હજી સુધી કેસ નોંધાયેલો નથી, પણ ગમે ત્યારે કેસ આવી શકે. તો કેસ આવે તો એના માટે આપણે સિવિલ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે પૂરતી વ્યવસ્થા રાખેલી છે. આ રોગ મોટાભાગે નાના બાળકોમાં થતો હોય છે. આપણી પાસે પીડિયાટિક્સ ડિપાર્ટમેન્ટ છે અને બાળકોના પૂરતા ડૉક્ટર છે. મેડિસિન ડિપાર્ટમેન્ટ છે અને મેડિસિન ફિઝિશિયન પણ પૂરતા છે. બાળકોના વોર્ડમાં આપણે 100 જેટલી પથારીઓ છે. એ ઉપરાંત ચાંદીપુરા વાયરસના કોઈપણ કેસ આવે તો એના માટે એક સ્પેશિયલ વોર્ડ આપણે ઊભો કરેલો છે. એમાં 30 બેડ જેટલી સુવિધા છે અને એમાં આઈસીયુની પણ સુવિધા રાખેલી છે. વેન્ટિલેટર પર દર્દીને મૂકવા પડે તો વેન્ટિલેટર્સ પણ મૂકેલા છે. બીજા બધા સાધનો અને પૂરતી દવાઓની વ્યવસ્થા આપણે કરેલી છે. જિલ્લામાંથી ગમે ત્યારે કેસ આવે તો આપણી કેજ્યુઅલિટી 24 કલાક ચાલુ હોય છે. ગમે ત્યારે દર્દીને દાખલ કરી શકાય. ઓપીડી પણ ચાલુ હોય છે, દાખલ કરીને તુરંત સારવાર પર મૂકી શકાય છે. અને એના માટે જે સામાન્ય પ્રકારની લેબોરેટરી ટેસ્ટ થાય એ બધા આપણે ત્યાં સ્થાનિક રીતે ઉપલબ્ધ છે. અને જે આ ચાંદીપુરા વાયરસનો સ્પેશિયલ ટેસ્ટ થાય એનું પુણે ખાતે મોકલવાનું હતું, પણ હવે ગાંધીનગર ખાતે પણ ટેસ્ટ થાય એટલે એના સેમ્પલ આપણે ગાંધીનગર ખાતે મોકલવાની વ્યવસ્થા કરેલી છે. અને આના માટે જિલ્લાના આરોગ્ય તંત્ર અને વહીવટીતંત્ર સાથે પણ જરૂરી મિટિંગો અને ગાંધીનગર આરોગ્ય ખાતામાંથી પણ પૂરતું માર્ગદર્શન આપવામાં આવેલું છે, ગાઈડલાઇન પણ આપેલી છે. એટલે આ માટે આપણે બધી તૈયારી રાખેલી છે. આપણે ત્યાં કેસ ગમે ત્યારે ચાંદીપુરાના આવે તો આપણે એને પૂરતી વ્યવસ્થા કરી અને સારવાર આપી શકીએ એમ છીએ.